ગણેશ ચતુર્થી શુભ દિવસે ઉપસ્થિત શુભારંભ કરવામાં આવ્યો પાછળ ભૂમિ નું પવિત્ર તીર્થધામ તરણેતર કે જ્યાંનો પૌરાણિક ગ્રંથો ઇતિહાસ મુજબ ભગવાન શ્રી વિષ્ણુ જયારે શિવજીને પ્રસન્ન કરવા તેમની પૂજા કમળના પુષ્પ ચડાવી રહ્યા હતા એ દરમિયાન એક કમળનું પુષ્પ ભગવાને પોતાનું નેત્ર ચડાવી મહાદેવને પ્રસન્ન કરેલ ત્યારથી ત્રિનેત્રેશ્વર મહાદેવના નામથી પૂજાય છે તેમજ મહાભારત કાળમાં પણ પાંડુ રાજાના પુત્ર અર્જુનના હસ્તે માછલીની આંખ વિંધીને પાછળ નરેશની પુત્રી દ્રૌપદી સાથે લગ્ન થયા એ ઇતિહાસની ઘટના પણ ત્યાં જ બનેલી હતી આવા પૌરાણિક તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે પરંપરાગત જગ્યાના મહંતના હસ્તે ભાદરવા મહિનાની ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિવસે ગજની ધજા ચડાવવામાં આવે છે અને ત્યારબાદ સાંસ્કૃતિક લોકમેળાનું તેમજ રમત હરીફાઈનો શુભારંભ સરકારના મુખ્યમંત્રી અને મંત્રી તેમજ અધિકારીઓ દ્વારા શુભારંભ થાય છે તારીખ ઓગણીસમી સપ્ટેમ્બર મંગળવારના દિવસે હાલના વર્તમાન મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનટ બાપુ તેમજ સંચાલક પૂજ્ય શ્રી ભૈલુ બાપુ તેમજ બાળ ઠાકર પૃથ્વીરાજ બાપુ તેમજ પૂજ્ય ગાયત્રીબા પૂજ્ય દિયાબા સહિત સમસ્ત ઠાકર પરિવારના હસ્તે દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી અભિષેક કર્યા બાદ ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી આ તકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ તેમજ અધિકારીઓ સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ વિહળ પરિવાર ઠાકરના તમામ સેવક સમુદાય સહિત સૌ કોઈ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા